દિવસ રાત સમાચારની શોધમાં પરિવારથી દૂર રહીને પત્રકારત્વ ધર્મ નિભાવી રહેલા પત્રકારો પોતાના જીવનમાં ઘણા બધા સુખો સાથે સમાધાન કરીને પોતાની ફરજ નિભાવતા હોય છે અને લોકોને વર્તમાન સમયની અપડેટ રાખતા હોય છે. ત્યારે થરાદમાં આજે આવા પત્રકારોના પ્રશ્નો અને હિતોને લઈ પ્રેસ ક્લબ ઓફ થરાદની રચના કરવામાં આવી હતી, જેમાં થરાદ તાલુકાના પત્રકારોને તમામનો 5 લાખનું ઇન્સ્યોરન્સ કવર લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત 1 લાખનો મેડિકલ વીમો પણ લેવામાં આવ્યો છે અને જો પત્રકારનું આકસ્મિક અવસાન થાય તો 4 લાખનું રક્ષણ આપવામાં આવ્યું છે. આજે પ્રેસ ક્લબ ઓફ થરાદના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ હાજર રહીને મીડિયાની કામગીરીને બિરદાવી હતી. પ્રેસ ક્લબની 1 મહિના પહેલા સ્થાપના કરી છે. આજે જ્યારે પ્રેસ ક્લબના મિત્રોએ મને મારી ઓફિસમાં પ્રેસ ક્લબની ઓફિસની મુલાકાત લીધી, પ્રેસ ક્લબને ખૂબ ખૂબ મિત્રો સાથે સાથે પ્રેસ ક્લબને રાજ્યમાં રહેતા બધા જ પત્રકાર મિત્રો, પ્રિન્ટ મીડિયા હોય કે પ્રેસ મીડિયા, એ બધા મિત્રો વીમાની પણ વ્યવસ્થા કરી છે. તમને પણ ધન્યવાદ ને અભિનંદન આપો અને પ્રેસ ક્લબના મિત્રોનો ધ્યાન કરો. અત્યારે પત્રકાર મિત્રોથી જાગીર છે, મિત્રોથી જાગીરમાં લોકોના સાચા પ્રશ્નો હોય તો જ્યાં કંઈ જે એને વાર્તા આપવાની જે વાર્તા મળે, સમાજ જીવન પણ જેનાથી જાગૃત થાય, તો પ્રજા આપણા પ્રશ્નોથી ક્યાંય ભયનું વાતાવરણ એમનામાં પેદા ન થાય. ક્યારેક સમાચાર આપવા જેવા રહી જાઓ અને ના આપવા જેવા આવી જતા હોય ત્યારે પ્રેસ ક્લબના મિત્રો જે કામ કરે છે એને ધન્યવાદ ને અભિનંદન. સાથે સાથે મારી લાગણી એવી છે કે જાહેર જીવનમાં પ્રજા જીવનમાં પ્રજાના કામને લગતા, પ્રજાની માનવી જિંદગીને લગતા આવા જે કંઈ પ્રશ્નો છે એ ઉજાગર થાય.